शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मन्दनमहं वेचिन् धर्म नन्दनमहं विचिन्तयमयवतारिणे श्रीस्वामिनारायणाय હરેકૃષ્ણાય ઘનશ્યામાય ચ નમો નં શ્રી ગુરૂચરનમલેભ્યો નમો ન બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય ભક્ત ચિંતામણી પરચા પ્રકરણની કથાની અંદર એકસો ને ચોત્રીસનું પ્રકરણ ચાલી રહ્યું છે એમાં સચ્ચિદાનંદ સ્વામીની વાત છેલ્લે આવી હતી સચ્ચિદાનંદ સ્વામી મહારાજની અંદર કેવા હેતવાળા છે એ સ્વામીએ કીધું હતું સ્વામી કહે કે મહારાજની મૂર્તિ જો પહળવાર ભૂલાય તો પણ સ્વામી આંકડા થઈ જાય અને જો વિયોગ થાય મહારાજનો તો સ્વામીને નવે નવ દ્વારે લોહી વહેવા માંડે એવું મહારાજને વિશે સ્વામીને અનન્ય અને અસાધારણ હેત હતું જો મહારાજની મૂર્તિ ભૂલી જવાય ના દેખાય તો શરીરનું પણ ભાન રહે નહીં અને અધીરા થઈ જાય એવા મહારાજને વિશે અનન્ય હેતવાળા સચ્ચિદાનંદ સ્વામી હતા સ્વામી પૂર્વાશ્રમથી જ મહારાજને વિશે સ્વામીને અનન્ય હેત હતું સ્વામીનું પૂર્વાશ્રમનું નામ અજુભાઈ હતું અને પૂર્વાશ્રમથી જ કોઈ ભગવાન સ્વામિનારાયણ મહારાજ સિવાય બીજા કોઈ અન્ય દેવી દેવતાઓમાં સ્વામીને ક્યાંય પ્રતીતિ હતી જ નહીં અનન્ય ભાવે મહારાજને વિશે જ દ્રઢતાપૂર્વક જોડાયેલા અને પ્રેમથી મહારાજની વિશે જોડાયેલા હતા આવું જાણીને જે ગામના ભૂવાઓ હતા અને ગમ્યું નહીં અને એક દિવસ બધા ભૂવા ભેગા થઈને આવ્યા ને કીધું કે જો આજ તું પરચો નહીં બતાય તો બધા ભેગા થઈને તને મારીશું અને ખૂબ ડરાવ્યા સ્વામીને ત્યારે મહારાજ સ્વામીની રક્ષા માટે આવ્યા અને પેલા પાપીઓને ડારો દીધો કે આજ તો તમને કોઈને જીવતા છોડીશું નહીં અમારા સાધુ અમારા ભગતે તમારું શું ભૂંડું કર્યું છે તમે એને હેરાન કરો છો ત્યારે બધા ભાગ્યા ભૂવાઓ કે આજ તો આપણે છૂટીશું નહીં આવી રીતે મહારાજે સ્વામીની પૂર્વાશ્રમમાં રક્ષા કરી હતી એ કથા આપણે સાંભળી હતી હવે આગળની કથા સાંભળીશું વળી એક દિવસને માય કરી સચિદાનંદને સહાય सचिदानन्ददर्शन काजे चाल्या कच्छ देश बेसि संभारि श्रीहरिनि मूर्ति आव्यु अङ्गमायानन्दयति તેણે નરયા નાડીને પ્રાણ મુક્યો દેહ મળી આ ધાન હવે બીજી વાત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે સ્વામી કે એક દિવસે સચ્ચિદાનંદ સ્વામી મહારાજના દર્શન માટે મહારાજ ત્યારે કચ્છમાં બિરાજમાન હશે અને ઘણા ટાઈમથી સ્વામીને દર્શન નહીં થયા હોય મહારાજનો વિયોગ થયો હશે સ્વામી મહારાજના દર્શન માટે કચ્છ જાય છે ચાલ્યા કચ્છ દેશ બેસી જહાજે વાહનની અંદર બેસીને સ્વામી કચ્છમાં ખાડી ઉતરવા માટે જહાજમાં બેસવું પડે એટલે એમાં બેસીને સ્વામી જાય છે અને રસ્તાની અંદર સ્વામીને સતત મહારાજનું સ્મરણ છે મહારાજનું ચિંતવન છે મહારાજની મૂર્તિમાં જ એમની વૃત્તિ છે સંભારી શ્રીહરિની મૂર્તિ આવ્યું અંગમાં આનંદ હતી મહારાજને સંભાળતા સંભાળતા મહારાજને સ્વરૂપમાં વૃત્તિ એવી લાગી અંતરમાં આનંદ 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 થઈ ગયો અને મહારાજમય થઈ ગયા અને મહારાજના સ્વરૂપમાં વૃત્તિ એવી લાગી એવી લાગી કે દેહભાન બધું ભૂલી ગયા તેણે ન રહ્યા નાડીને પ્રાણ નાડી પ્રાણ પણ ચાલતા બંધ થઈ ગયા એટલા મહારાજને વિશે કે ત્યાં સમાધિ અવસ્થામાં જતા રહ્યા એવો મહારાજને વિશે એમની વૃત્તિ લાગી ગઈ અને નાડી પ્રાણી જ્યારે બંધ થઈ ગયા અને મહારાજને વિશે અતિઓતપ્રોત થઈને મહારાજના સ્વરૂપમાં જ્યારે જોડાઈ ગયા છે ને અંદરમાં આનંદ 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 છે મહારાજને દિવ્ય સ્વરૂપના દિવ્ય અલૌકિક સુખને ભોગવતા થતાં પેલું કીધું ને સમાધિ કઈ રીતે થાય મહારાજ વચન એક તો પ્રાણના નિરોધે કરીને પણ સમાધિ થાય અને એક ચિત્તના નિરોધે કરીને પણ સમાધિ થાય પ્રાણના નિરોધે કરીને એટલે જે અષ્ટાંગ યોગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ આઠ અંગ સિદ્ધ કરીને કોઈને સમાધિ થાય પ્રાણને કંટ્રોલમાં કરીને કેતાં શ્વાસને કંટ્રોલમાં કરીને પછી એ રીતે સમાધિઓ થતી હોય અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને બીજું ચિત્તના નિરોધે કરીને કેતા દરેક ઇન્દ્રિય અંતકરણ કોઈ ભગવાનના સ્વરૂપમાં અતિ પ્રેમે કરીને અતિ હિતે કરીને જ્યારે જીવને લાગી જાય બધું કોઈ વસ્તુ અત્યંત આપણને ગમતી હોય કોઈક જોવું અત્યંત ગમતું હોય કંઈક સાંભળવું અત્યંત ગમતું હોય તો બીજી દસે નવે નવ ઇન્દ્રિયો એને અનુરૂપ થઈ જાય મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ એ સંબંધી થઈ જાય એના જ ઘાટ કરે ને એનો જ અહંકાર કરે એમ એની અંદર અત્યંત લાગી જાય ત્યારે બીજું બધું ભૂલાઈ જાય એમ જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર ચિત્ત લાગી જાય અને ભગવાનના સ્વરૂપમાં જ્યારે અત્યંત હેત થઈ જાય ને બીજું બધું ભૂલી જાય ને બધી ઇન્દ્રિયો પણ એને તદાકાર થઈ જાય ત્યારે બીજું બધું ભાન ભૂલાઈ જાય અને ભગવાનમય જ્યારે થઈ જાય ત્યારે પણ દેહભાન ભૂલી જવાય એ પણ એ જે સમાધિ છે એ ચિત્તના નિરોધે કરીને સમાધિ થઈ ગયા એમાં અષ્ટાંગ યોગ કે પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા સમાધિ એ બધું ના આવે એમાં સીધી મહારાજના સ્વરૂપમાં અત્યંત હેતે કરીને જ્યારે વૃત્તિ લાગી જાય ત્યારે પણ સમાધિ થાય એમ સચ્ચિદાનંદ સ્વામી તો સદાય મહારાજના સ્વરૂપની અંદર જ અત્યંત ઓતપ્રોત થઈને રહેનારા હતા એટલે મહારાજના એ સ્વરૂપના દેવી આનંદને માણતા માણતા એવા ગરકાવ થઈ ગયા કે તો નાડી પ્રાણી બંધ થઈ ચાલતા સમાધિ થઈ ગઈ ત્યારે બીજા જે નાવની અંદર જહાજની અંદર બેઠેલા ને નાવિકો હશે બીજા માણસો હશે એણે જોયું કે આ તો કોઈ સાધુ છે મહાત્મા છે ને એ તો દેહ મૂકીને જતા રહ્યા લાગે દેહ છોડી દીધો લાગે મૂક્યો દેહ મળ્યા એંધાણ લોકો થયું કે આ તો આમને તો દેહ મૂકી દીધો છે અને દેહ છોડી દીધો છે તેને વહી ગયા તેને વહી ગયા દિવસ શ્વાસન ચાલે પામિયા મરણ પછી કાષ્ટમાં ખડકી કાયા દેવા આગની દેવા અગની તૈયાર થયા ત્રણ દિવસ આવા આવા જતા રહ્યા કે નાડી પ્રાણ ચાલે નહીં શ્વાસ ચાલે નહીં એટલે પછી બધા લોકોને થયું જહાજમાં બેઠેલા કે જે બધાને કે આમના તો હવે દેહ છોડીને જતા રહ્યા ને ત્રણ ત્રણ દિવસ થઈ ગયા હવે તો આટલો દિવસ રખાય નહીં એમ કરીને પછી બધાય ભેગા થઈને કાષ્ટના લાકડાઓ ખડકીને ચિત્તાની અંદર સ્વામીના દેહને મૂક્યો છે તૈયારી કરે છે અગ્નિદાહ આપવાની બધા ભેગા થઈને ત્યારે શું થાય છે હવે સ્વામી લખે છે તે સુખ કંદ સાર લેવા સ્વામી સહજાનંદ ચીતા માહીંથી ઉઠાડ્યો દાસ આપ્યો પરચો આપ્યો પરચો અવિનાશ બધા ભેગા થઈને ચિત્તા ખડકીને સ્વામીના દેહને મૂકીને હવે અગ્નિ આપવાની તૈયારી કરે જ્યારે મહારાજને થયું કે આ બધા ભેગા થઈને અમારા સાધુને દેહને સંસ્કાર આપી દેશે ને એ તો હજી અમારા સ્વરૂપની અંદર સમાધિમાં લાગ્યા છે ને અમારી ચી અમારા સ્વરૂપમાં એની વૃત્તિ જોડાયેલી છે અને અમારા સ્વરૂપના આનંદમાં એ દિવ આનંદમાં ઝૂલે છે અને આ બધા એને બાળવા તૈયાર થયા છે મહારાજ કે અમારા સાધુને બાળી મૂકશે એટલે મહારાજ તરત સહાર લેવા માટે આવ્યા મહારાજે કીધું કે ભાઈ ઉભારો શું થયું છે ને શું થાય છે ત્યારે કહે કે આ તો સાધુ મહાત્મા છે ને જહાજમાં બેઠા હતા અને ત્રણ દિવસથી તો એના શ્વાસને નાડી પ્રાણીને બધું બંધ થઈ ગયું છે એટલે હવે અમે અગ્નિ સંસ્કાર આપ્યા હતા કે મહારાજ કે ના ના ઉભા રહો અમને જોવા દો તો એમ કરીને મહારાજે સ્વામીને જગાડ્યા તો મહારાજની ઈચ્છાથી સ્વામી તો તરત બેઠા થયા અને મહારાજને પગે લાગ્યા મહારાજને કે મહારાજ તમે અહીંયા હતા કે હા મહારાજ चितमाहिथि उठाड्यो दास आप्यो परचो ये अविनाश आव्याता आभडवा जे जन ते तो आश्चर्य पामिया मन पछि आवि लाग्या सहुपाय કહે હરી એ સહાય લો જે લોકો અગ્નિ આદા આપવા માટે ભેગા થયા હતા એણે આ દ્રશ્ય જોયું નથી ઓહો આપણે તો આને કેવા જાણતા હતા અને આ તો કેવા અલૌકિક છે અને એના ભગવાનય કેવા છે કે આવીને એને ઉઠાડી ગયા આ તો કોઈ સામાન્ય પુરુષ નથી આ તો કોઈ મોટા અખંડ ભગવાનમાં રહેનારા મહાત્મા છે સાધુ છે એમ જાણીને બધાએ સ્વામીને આવીને પગે લાગ્યા અને સ્વામીએ પણ મહારાજની વાતો કરીને એને પણ મહારાજનો નિશ્ચય થયો અને એ પણ ભગવાનના આશ્રિત થયા એવી રીતે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીની સહાય કરી છે વળી એક દિવસની વાત वर्षे अखण्डधार वर्षात आवि नदी भरपुरभारी वहे अतिवेगमाहि वारि ते उतर वाकर्यो विचार પડ્યા પોતે તે પાણી મોજાર પગ નાટક ત્યારે તે આવ્યા વાલો વારે નિષ્કળ સ્વામી આગળ બીજી કથા કહે છે સ્વામી કહે કે એક દિવસ ચોમાસાના દિવસો છે ઋતુ છે ચોમાસાની અને ખૂબ વરસાદ વરસી રહ્યો છે અખંડ ધારે વરસાદ એટલો બધો વરસાદ વરસે છે કે બધે નદીઓમાં ભરપૂર પાણીઓ પૂર આવેલા છે વેગમાં અહીં અતિ વેગમાં અહીં વારી ખૂબ ભયંકર પૂર બધી નદીઓની અંદર ચાલ્યા જાય છે કારણ કે અત્યંત વરસાદ છે અને સ્વામી પણ એ સમયે વિચરણની અંદર કંઈ ગામડાઓમાં વિચરણ કરતા હશે હવે સ્વામીને સામે કાંઠે જવું હશે એ તો મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા મહારાજને સંભાળતા સંભાળતા નદીમાં પાણી છે પણ એ તો તે ઉતરવા કર્યો વિચાર પડ્યા પોતે તે પાણી મોજાર સ્વામી તો મહારાજને સંભાળતા સંભાળતા નદીમાં આટલું ભયંકર પૂર એમાં મોટા મોટા ગમેવા હોય તો એ ઝાડે હોય તણાઈ જાય એમાં સ્વામી હોય અંદર ખાંભે કાંઠે જવા માટે પાણીમાં અંદર પડ્યા છે પોતે ત્યારે શું થયું કે એટલા માટે પૂરની અંદર ત્યાં તો પગ રહે ને એટલું વેગમાંથી પાણી વહેતું હોય પગ ન ટક્યો તણાણા ત્યારે તે સમય આવ્યા વાલો વારે મહારાજને થયું કે આ તો ભગત સ્વામી તો અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખ્યા થયા ચાલ્યા જાય છે પણ હવે અમારે એની રક્ષા માટે જવું પડશે એમ ભગવાન છે એ તો પોતાના આશ્રિતની પળે પળે રક્ષા કરવા માટે આવતા હોય છે આપણી પણ મહારાજ કેટલી કે આ ટાઈમે કેટલી રક્ષા કરી જતા હોય આપણને ખ્યાલ હોય નહીં પણ જીવને તો થોડું પણ દુઃખ આવે તો આપણને થાય કે આટલું દુઃખ કેમ આવ્યું હશે તો ભગવાન તો આપણું કેટલું હોય એમાંથી કાંટા જેટલું આપ્યું હોય તો આપણને કાંટો પણ અઘરો લાગે ભાઈ કાંટો કેમ વાગ્યો સત્સંગ કરીએ છીએ ભગવાનનું ભજન કરીએ છીએ તો એ કેમ કાંટો વાગે છે તો ભાઈ વાત તો સૂળી લાગવાની હતી આખું જ જવાના હતા એની જગ્યાએ કાંટામાં પત્યો હતો ભગવાને રક્ષા કરી પણ તો આપણને રક્ષા જણાય ને આપણને તો કાંટો દેખાય કે કેટલું મોટું વિઘ્ન આવવાનું હતું એ તો ખબર ના હોય ને હમ એ મહારાજ ગુણત્તાનંદ સ્વામી વાતોમાં કે જેમ આંખ હાથ છે એ ગળાની રક્ષા કરે છે કોઈ આમ ગળા મારવા આવે તો તરત કેવો હાથ આવી જાય ને ગળા આગળ પાપણ છે એ આંખની રક્ષા કરે છે આંખમાં ગમે ત્યારે ગમે ત્યારે કોઈક આવે અને કંઈક આમ પડવા આવે તો તરત પાપણ બંધ થઈ જાય થઈ જાય મા છે જેમ બાળકની રક્ષા કરે છે એમ સ્વામી કહે કે ભગવાન છે એ પ્રતિ પળે પળે પોતાના ભક્તની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે પણ આપણને ક્યારેક થોડું ઘણું દુઃખ લાગતું હોય પણ એ દુઃખ હંમેશા કદાચ આપણા સુખ માટે પણ હોય આપણને લાગે કે આવું દુઃખ કેમ આવ્યું પણ જે એના કારણે જેમ કોઈ મોટો રોગ ટાળવાનો હોય તો દવા લઈએ તો દવા લાગે કડવી પણ આપણા રોગને ટાળનારી હોય ને આગળ જતાં વધારે સુખ આપે પણ મા હોય બાળકને દવા પીવડાવે તો બાળકને એમ લાગે કે આ દવા કેમ મને પાતી હશે કડવી પણ એમાં એનું હિત છે કે એનો રોગ જાય એમ ભગવાનની ઈચ્છાથી આપણને કંઈક નાનું મોટું દુઃખ આવે છે એ દુઃખની ની અંદર ભગવાન કઈક આપણું સારું કરવા માંગતા હોય આપણને ચોખા કરવા માંગતા હોય આપણને શુદ્ધ કરવા માંગતા હોય ભગવાનના રાજીપાના પાત્ર બનાવવા માંગતા હોય આપણને થોડું પણ આપણે ના સહન કરીએ તો ભગવાન રાજી ના થાય જેમ મહારાજ પ્રથમનું એકસઠમું વચન હોય મહારાજ કે પોતાના ભક્તને જે દુઃખ આવે છે ભગવાન સ્વયં પોતાના ભક્તને દુઃખ આપે છે અને પછી જેમ પેલો નટ હોય કટપુતળી કરતા હોય ને ઇન્ડિયામાં હાથથી કરીને બધી પૂતળીઓ નચાવે અને પછી પાછળથી પડદાની પાછળ જોતો હોય એને બધાને નચાવતો હોય એમ ભગવાન બધું દુઃખ સ્વયં મોકલીને પછી જોવે આપણા હૃદયની અંદર તો ભગવાન છે જ કે આ ભગત કેવા વિચાર કરે છે એને શું થાય છે એને મારા નિશ્ચય કેવો રહે છે એમ આપણે ઘાટ કરીએ કે ભગવાન આમ કેમ કરતા હશે તો ભગવાન થાય કે આને મારા પ્રત્યે હજી અણવિશ્વાસ છે અને આપણે એવું વિચારીએ કે ભગવાન જે કરતા હશે મારા હિત માટે જ હશે એમાં મારું સારું જ હશે તો ભગવાન રાજી થાય એમ ભગવાન આપણને આપેલું જે કંઈ આપે છે એ આપણા હિત માટે જ હોય છે અને ભગવાન તો પોતાના ભક્તની રક્ષા માટે પળે પળે તૈયાર જ હોય છે જે અનન્ય ભાવે ભગવાનના આશરે બેઠેલા છે જેને અનન્ય ભાવે ભગવાનનો જ વિશ્વાસ છે એવા ભક્ત માટે અહીંયા સ્વામી આ ભયંકર નદીના પૂરની અંદર સ્વામી તો ચાલતા થયા પણ અંદર જેવા સ્વામી ચાલ્યા ત્યારે પગ તો એ પાણીની અંદર ટકી શક્યો નહીં ભયંકર પૂરની અંદર તણાવા લાગ્યા ત્યારે મહારાજ ત્યાં સ્વયં સ્વામીની રક્ષા માટે પધાર્યા છે જાલીબાય ને કાઢ્યા બાર દિયેઠબકો વાર હવે કરી શમાયા ફરી એમ કહીને સધાવ્યા હરી મહારાજ આવ્યા અને સ્વામીને હાથ પકડીને સ્વામીને ઊંચા કરીને સામે કાંઠે મૂકી દીધા અને પછી મહારાજ થોડો ઠપકો આપ્યો સ્વામીને મહારાજ કહે કે આવી રીતે વિચરણમાં નીકળો ચાલ્યા જાઓ ત્યારે પહેલાં જોઈને પછી ચાલવું જોયા વગર મહારાજ કે ચાલ્યા કરો પછી અમારે તમારી પડે પડે વારે વારે તમારી પાસે અમારે આવવું પડે મહારાજ કે તમારે પણ થોડું ધ્યાન રાખો મહારાજ કે હવે ફરી આવું કરશો નહીં થોડું ચાલો જતા હોય માર્ગમાં હોય ત્યારે થોડું જોઈને તો ચાલવું મહારાજ કે પછી અમારે તમારી રક્ષા માટે પળે પળે આવવું પડે એટલે આવું મહારાજ થોડો મીઠો ઠપકો સ્વામીને આપ્યો એટલે આપણે પછી પણ ધ્યાન રાખવું પડે એમ આપણે વિચાર લે કે મહારાજ બધું કરશે હવે આપણે કંઈ કરવાનું નથી ગાડી લઈને ચાલ્યા જઈએ ને પેંદર ગેસ છે કે નહીં જોઈએ નહીં ને ચલાવ્યા કરીએ તો પછી થોડુંક તો આપણે ધ્યાન રાખવું પડે ને હે કંઈક અચાનક કંઈક આપદ આવી જાય તો પછી મહારાજ રક્ષા કરે પણ પછી આપણે બધું જ મહારાજ ઉપર છોડી દઈએ કે મહારાજ કરશે હે પછી કે ભાઈ ભગવાન કરશે ને થશે આપણાથી શું થાય ઘણા ભક્તોને કે ભાઈ મંદિરે આવજો તો પછી શું કે ભગવાન લાવશે ત્યારે આવશું ભગવાનની ઈચ્છા હશે ત્યારે હવાશે આપણે તો શું ભગવાનની ઈચ્છાઓ એમ જ થાય આપણે કંઈ કરતા આવું કે પછી પણ ભાઈ ભાઈ તમારે તો ઈચ્છા કરવી પડે મંદિરે જવું છે તો ભગવાન લાવે ને પણ આપણે જે ઈચ્છા ના કરીએ તો એમ પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરતાં કરતાં કંઈક તકલીફ આવે તો મહારાજ કંઈક રક્ષા કરે પણ આપણે પ્રયત્ન ના કરીએ અને ભગવાનમાં એ છોડી દઈએ તો એવું ભગવાનને ગમે નહીં મહારાજ પણ વચનાઓમાં કે જે પુરુષ પ્રયત્ન કરે છે એના ઉપર જ ભગવાનને મોટાની રા કૃપા થાય છે જે ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે એના માટે મહેનત કરે છે ભગવાન કેમ રાજી થાય મોટા સત્પુરુષ કેમ રાજી થાય એમ એને વિચારીને એની રુચિ જાણીને એનો અભિપ્રાય જાણીને એ પ્રમાણે વર્તે છે તો એના ઉપર ભગવાનને મોટા કૃપા કરે પણ કંઈ જ ના કરે કે ભાઈ કરશે આપણું સારું કરશે જે કરશે તે ભગવાન જ કરશે ને આપણે શું કરવાના છે એમ કરીને બેસી રહે તો કે ભગવાન કરે નહીં એવું છે સ્વામીને મહારાજે મીઠો ઠપકો આપ્યો અને એવી રીતે મહારાજે સ્વામીની રક્ષા કરી અને હાથ પકડીને સ્વામીને બુડતા હતા ત્યાંથી કાઢીને સામે કાંઠે મૂક્યા મહારાજ કે હવે ફરી આવું કરશો નહીં અને એવી રીતે મહારાજ દર્શન આપીને પછી સીધા એવા છે बुडता दास उगारी लीधो एम परचोयल बेले दीधो। एक दिवस एकदिवस प्रीत्य माथया परवश पिण्डब्रह्माण्ड न रह्यु भान करता कर्ता श्रीमहाराजनो ध्यान जाणी बावरा बेडी पेहरावी भांगी बेड़ी अल बेले आवी त्यारे घर मा घाली दी धुताळु राख्यु रखवाळे रखवाळु તે માહિતી વાલો કાઢી ગયા હવે સ્વામી બીજી વાત કહે છે સ્વામી કહે છે એક દિવસે સ્વામી મહારાજ નું સ્વરૂપમાં વૃત્તિ રાખતા હશે મહારાજ નું સંભાળતા હશે મહારાજના અંદર વૃત્તિ રાખતા રાખતા સ્વામીને ને વિશે અત્યંત હેત એવું હેત થયું એવું હેત થયું કે સ્વામી ભગવાનના સ્વરૂપમાં અત્યંત ભાવથી ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ગયા અને શું થયું પિંડ બ્રહ્માંડનું ન બ્રહ્માંડ ભાન કરતા શ્રી મહારાજનું ધ્યાન મહારાજનું ધ્યાન કરતા કરતા મહારાજના સ્વરૂપમાં એવી વૃત્તિ લાગી એવી વૃત્તિ લાગી કે દેહભાન ભૂલ્યા પિંડ બ્રહ્માંડ બધુંય ભૂલી ગયા કઈ ભાન રહ્યું નહીં અને અત્યંત મહારાજના સ્વરૂપમાં પરવશ થઈને ઓતપ્રોત થઈ ગયા ત્યારે બીજા બધા જે લોકો હશે સ્વામી તો કંઈક ગામડામાં ક્યાંય વિચરણ કરતા હશે તો બીજા બધા જે લોકો હશે એને જાણી ક ઓહો આ તો કંઈક બાવરા કે તાવ ગાંડા જેવા લાગે છે અવધૂત લાગે છે અને એમ કરીને કોઈક લોકો એને ભેગા થઈને ત્યારે ઘરમાં ગાલી દીધું તાળું રાખ્યું રખવાળે રખવાળું કંઈક અને જાણી બાવરા બેડી પહેરાવી બંને હાથમાં બેડી પહેરાવી દીધી સ્વામીને બાંધી દીધા અને ઘરની અંદર પૂરી દીધા પછી સ્વામીની બેડી છોડાવી દીધી સ્વામી તો બેડીની પેલા લોકોએ બાંધી છે પણ આ તો મહારાજ આવીને બેડી છોડાવી એટલે પાછા સ્વામી તો છૂટા થયા ને પાછા સ્વામી તો મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હતા કાલ મસ્ત થતા ફરતા હતા ત્યારે લોકોએ જોયું કે આ તો પાછા છૂટા થઈ ગયા બાંધ્યા હતા ને પાછા તો ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું પાછા બધા ભેગા કરીને ઘરની અંદર પૂરેને બહાર મારી દીધું તાળું અને બહાર એક રખવાળો રાખ્યો ચોકીદાર કે જો આ કંઈ બહાર નીકળે નહીં આગા પાછા થાય નહીં ત્યારે મહારાજે ફરી આવી અને સ્વામીએ તે માહિતી વાલો કાઢી ગયા તાળા કમાડ તે દીધા રહ્યા મહારાજ ઘરમાંથી સીધા જ બહાર મૂકી દીધા અને ઘરમાં પેલું તાળું તો બારેલું જ રહ્યું પેલો ચોકીદાર તો ચોકી જ કરતો રહ્યો પણ સ્વામી તો બહાર આવી ગયેલા ત્યાર પછી લોકોએ પાછું જોયું ત્યારે જોઈ આ જોઈ આશ્ચર્ય પામીયા જન સચિદાનંદજી ધન્ય ધન્ય એહ આપ્યો પરચો દયાળે પ્રતિપાળે ત્યારે લોકોએ જોયું કે હો આ સંત તો સાધુ તો બહાર આવી ગયા આવી ગયા આપણે તો ઘરમાં પૂરી રાખ્યા હતા અને બહાર ચોકીદાર મૂકી દીધો હતો પણ આ તો મહારાજાની રક્ષામાં હતા મહારાજ એમની જોડે ને જોડે હતા તેની પ્રતિ પળે પળે મહારાજ એની ખબર રાખતા હતા આવી રીતે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને પળે પળે સ્વામીની રક્ષા કરતા મહારાજ સ્વામી કારણ કે એ મહારાજમાં જ રહેનારા હતા મહારાજ સિવાયને બીજું કંઈ દેખાતું જ નહોતું સતત જ એની વૃત્તિ રહેતી હતી એ ખેતી કામ કરતા મહારાજની આજ્ઞાથી ગઢપુરની અંદર તો હકીકતમાં ખેતીનું કામ તો કેવું એ ખેતીમાં તો પછી ત્યાં ભગવાન કોઈને બાહ્ય રીતે જોવે કે આ ખેતીનું કામ કરે છે તો એને ભગવાનમાં વૃત્તિ હોય એવું કોઈ વિચારીએ કે પણ સચ્ચિદાનંદ સ્વામી ખેતી કરતા હોય કે રાત લક્ષ્મીવાડીએ હોય અને ગઠપુરમાં મંદિરમાં મહારાજના દર્શન કરવા તો રોજે આવે કે ના પણ આવે તો પણ એને સતત મહારાજની અંદર જ વૃત્તિ હોય પેલો પ્રસંગ છે ને પેલા પૂજારી મહારાજ વાડી આવ્યા સ્વામી શાકભાજી લેવા માટે મહારા મહારાજ માટે તો ગોપીનાથજી મહારાજના પૂજારી લક્ષ્મીવાડી આવ્યા અને સ્વામીને કીધું કે સ્વામી પૂછ્યું શું લેવા આવ્યા છે તો કે આજે મહારાજ માટે બધું શાકભાજીને એવું લેવા આવ્યા છે સ્વામીએ બધું તોડી તોડીને આપ્યું પછી પહેલાં પૂજારી કે સ્વામીને કે તમે આખો દિવસ આ ખેતીમાં ખેતી ખેતી કર્યા કરો છો ને એમાં જ પડ્યા રહો છો તો મહારાજના દર્શન કરવા તો મંદિરે આવતા નથી અને આખો દિવસ ખેતી ખેતી આ ખેતીમાં શું શું થશે તમે તો સાધુ છો મહારાજના દર્શન કરવા આવવું જોઈએ ભગવાન ના દર્શન કરવા તો આવતા નથી દિવસમાં ક્યારે કારણ કે સચ્ચિદાનંદ સ્વામી તો મહારાજની આજ્ઞાથી ત્યાં જ રહેતા વાડીમાં જ રહેતા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે કે તમારી વાત બરાબર છે પણ આજે તમે જે ભગવાનને ગોપીનાથજી મહારાજને જે સુરવાળ ધરાયો છે સુરવાળ જ ઊંધો ધરાયો છે તો જરીક સર સીધો પહેરાવો પેલા પૂજારી કહે કે તમે તો ત્યાં આવ્યા નથી દર્શન કરવા તમને શું ખબર કે કંઈ વાંધો નહીં પણ ત્યાં જરીક જોઈને જોઈ લેજો પૂજારી તો સીધા મંદિરે આવ્યા અને જોયું તો સુરવાળ ગોપીનાથજી મહારાજનો ઊંધો પહેરાવેલો ત્યારે એને થયું કે સચિદાનંદ સ્વામી તો ત્યાં રહ્યા હતા પણ અખંડ નિરાવરણ દ્રષ્ટિવાળા છે મહારાજ એ કેવા વાઘા પહેર્યા છે અને મહારાજ શું કરે છે બધું ત્યાં બેઠા થકા બધું જ જોતા હોય બધા જ દર્શન કરતા હોય એટલે એવા એ સ્થિતિવાળા સંત હતા એક દિવસ હરિભક્તો સચ્ચિદાનંદ સ્વામીની અંદર જેમ આપણા સંપ્રદાયમાં નિષ્કુળાનંદ સ્વામી કેવા કહેવાય તો કે મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ગોપાળન સ્વામી તો યોગીરાજ યોગ સિદ્ધવાળા એવા દરેક સંતો માટે અલગ અલગ ટાઇટલ છે તો સચ્ચિદાનંદ સ્વામી માટે મૂર્તિ એવું કહેવાય સ્વામી મૂર્તિ કહેતા આનંદ પરચાઓ અને ઐશ્વર્ય પ્રતાપ સંત હતા એક દિવસ સ્વામી તો ખેતી કામ કરતાં લક્ષ્મીવાડીમાં જ હતા હરિભક્તો ચોમાસાની સિઝન કેટલોય ટાઈમ જતો રહ્યો કેટલાય મહિનાઓ ગયા પણ વરસાદ થયો નહીં અને ત્યારે તો બધા ખેતી ઉપર જ જીવનારા હતા બધા હરિભક્તો ખેત જો વરસાદ ના થાય તો બધું પૂરું થઈ જાય કેટલોય અષાઢ શ્રાવણ પૂરો થવાયો પણ વરસાદ થયો નહીં કેટલાય ટાઈમથી વરસાદ ના થયો ત્યાર પછી બધા હરિભક્તો ચિંતામાં પડ્યા મહારાજને આવીને પ્રાર્થના કરી મહારાજ વરસાદ થાય તો સારું માટે મહારાજને કે મહારાજ વરસાદ કરો તો અમે બધા ખેતીમાં કંઈક પાકે તો સુખી થવાય નહીં તો ખેતી નહીં પાકે તો શું થશે મહારાજ કહે કે થશે વરસાદને નહીં થાય તો હમણાં જે ઈચ્છા હશે ભગવાનની એ થશે પણ મહારાજે કંઈ હરિભક્તોની વાત સાંભળી નહીં હરિભક્તોએ ઘણી આજુજી કરી પછી લાગ્યું કે મહારાજની ઈચ્છા નથી એટલે હરિભક્તો પછી તો મહારાજે ના કર્યું એટલે ગોપાળન સ્વામી પાસે ગયા ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી વરસાદ થાય એવું કંઈક કરો તો સારું આ ખેતીમાં કંઈ પાકે તો અમે સુખી થઈએ ગોપાળન સ્વામી કહે કે મહારાજ પાસે નહોતા ગયા હરિભક્તો કહે કે ગયા હતા ને તો મહારાજે શું કહ્યું મહારાજે કહ્યું કે હમણાં હમણાં વરસાદ થશે ને જે ભગવાનની ઈચ્છા છે એમ થશે અમારે હમણાં અમારે કંઈ કરવું નથી ત્યારે ગોપાળન સ્વાયે પણ જાણ્યું કે ભાઈ મહારાજની ઈચ્છા નથી ને હું કેમ વરસાદ વરસાવું હું વરસાવીશ તો મહારાજ કુરાજી થશે એટલે પછી જાણ્યું કે આ મહારાજે કર્યું ને ગોપાળન સ્વાય કર્યું ને કોઈ બીજા સાધુને પકડવા પડશે એટલે બધાને થયું કે સચ્ચિદાનંદ સ્વામી ખેતીનું કામ કરે છે ને એટલે એ આપણું કામ કરશે એટલે બધા હરિભક્તો ભેગા થઈને લક્ષ્મીવાડી આવ્યા અને આવીને સ્વામીને બધી વાતચીત કરીને સ્વામીને પછી પૂછ પ્રશ્ન પૂછ્યો સ્વામી વરસાદ વરસતો નથી ને વરસાદ વગર તમે બધાએ ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા છે એ માટે સ્વામી કંઈક કૃપા કરો ને વરસાદ વરસે તો બધાય સુખી થઈએ સચ્ચિદાનંદ સ્વામી કહે કે તમે મહારાજને પૂછ્યું કે હા મહારાજને તો કીધું તો મહારાજે શું કહ્યું તો કે મહારાજે કે વરસાદ કર્યો નહીં તો સચ્ચિદાનંદ સ્વાઈ કહે કે મહારાજે ના કર્યો કે ના પણ સ્વામી તમે કૃપા કરો અમે આ તમે જ વિચારો અમારે આ બધું કેમ કરવું આ બધું વરસાદ નહીં વરસે તો અમે શું કરીશું માટે તમે તો દયાળુ છો સાધુ તો દયાળુ છે એમ કરીને હરિભક્તોએ બહુ પ્રાર્થના કરી સચિદાનંદ સ્વામી કે મહારાજ જો હું વરસાદ કરીશ તો ખીજાશે તો તમારે બધાને કેવું પડશે આ બધા દરબારોને બધા હરિભક્તો કે કે મહારાજને અમે કહીશું તમે તમારે વરસાદ કરો એટલે સચિદાનંદ સ્વામીને હરિભક્તો ઉપર દયા આવી કે આટલા ભક્તો બધા દુઃખી છે તો લાવો વરસાદ કરીએ તો સ્વામી તો સીધા સ્વર્ગમાં ગયા અને સ્વર્ગમાં પેલો ઇન્દ્ર તો ઇન્દ્રાસન પર બેઠેલો ને આગળ બધી અપસરાઓ નાચ ગાનને આવું કરતી હશે એટલે સ્વામીએ તો જઈને સીધું ઇન્દ્રને એક સીધું પેલા પાટું જ માર્યું અને ઇન્દ્રને થયું કે આ મને આ ઇન્દ્રાસન પર અહીંયા બેઠા મને કોણ પાટું મારી જાય જોયું તો તો સચ્ચિદાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સાધુ એટલે ઇન્દ્ર તો તરત બેઠો થયો અને સ્વામીને બે હાથ જોડીને આજીજી કરવા લાગ્યો કે સ્વામી શું ભૂલ થઈ શું આજ્ઞા છે કીધું કે અહીંયા તું આમ આયા સારામ કરે છે ને અહીંયા પૃથ્વી લોકમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે ને આટલા બધા ભક્તો વરસાદ વગર દુઃખી થાય છે વરસાદ વરસાવતો નથી ઇન્દ્ર કહે કે મહારાજ સ્વામી હમણાં જ વરસાદ વરસાવો તમે મારા ઉપર રાજી રહેજો સ્વામી તો પાછા આ લોકમાં મહારાજ સ્વામીએ કીધું કે હમણાં જ વરસાદ થશે ને એવો વરસાદ વરસો એવો વરસાદ વરસો કે બધે પાણી 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 થઈ ગયું અને બધા હરિભક્તો તો રાજી રાજી થઈ ગયા અને પછી તો બધા છૂટા પડ્યા અને આ બાજુ મહારાજને ખ્યાલ આવ્યો મહારાજ કહે કે આ કોણે વરસાદ વરસાયો મહારાજ કહે કે આ બીજા કોણ ભગવાન આવ્યા એટલે પછી મહારાજે તપાસ કરી પછી મહારાજે પૂછ્યું તો સચિદાનંદ સાહેબ કે મહારાજે તો હરિભક્તો ખૂબ દુઃખી હતા તમને પ્રાર્થના ખૂબ આજીજી કરી એટલે અમે ઇન્દ્રને કીધું ને ઇન્દ્ર વરસાદ વરસાયો મહારાજ કે બે ભગવાન એક જગ્યાએ પહોંચાય નહીં કાં અમે નહીં કાં તમે નહીં સચ્ચિદાનંદ સ્વામી મહારાજને ખૂબ આજી કરીને પ્રાર્થના કરીને સ્વામી પછી મહારાજને માફી માગી પણ કહેવાનો મતલબ કે સચ્ચિદાનંદ સ્વામી એવા સમર્થ ઐશ્વર્ય મૂર્તિવાળા હતા ઇન્દ્રને પણ જઈને લાત મારી આવેલા હવે આગળ એક સ્વામી બીજી વાત કહે છે વળી એક દિવસ નિદાન આવ્યું ટૂંટી મુરતી માન કહે કાયામાં પ્રવેશ કરી તારા પ્રાણ લઈ સહું હરી ત્યારે સચિદાનંદ કહે સારું આવ્ય રૂપ બદલી ને તારું પછી પ્રકાશ રૂપ તે પેઠું આવી નાભી કમળમાં બેઠું પછી સચિદાનંદે તે જાણી લીધી કર પગની નાડી તાણી પછી પ્રગટાવી જઠર જાળ બળવા લાગ્યું ટૂટીયું તે કાળ ટૂંટયો એટલે એક પ્રકારનો એ રોગ એ બધા મરકીના રોગ તૂંટિયાના રોગ આ બધા એ મૂર્તિમાન હોય એક દિવસ મૂર્તિમાન કહેતા મનુષ્ય રૂપમાં સ્વામીની આગળ આવ્યું અને સ્વામીને કહે કે મારે તમારા શરીરમાં પ્રવેશ કરવો છે કહેતા તમારી અંદર તૂટિયાનો રોગ રૂપે આવવું છે મારે સ્વામી કહે કે કંઈ વાંધો નહીં ભલે તારે આવવું હોય તારો રૂપ બદલીને તારે જે રીતે અંદર આવવું હોય રીતે ભલે આવ્યો તૂટ્યું તો પ્રકાશ રૂપમાં ગ્રહણ આવી અને પછી ભગવાન સ્વામીના હૃદય શરીરમાં તૂટિયાએ પ્રવેશ કર્યો પ્રકાશ રૂપે આવીને સ્વામીની નાભી કમળમાં આવીને તૂટ્યું ભરાઈ ગયું બેસી ગયું ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તો હાથ પગની નાળીઓ એવી ખેંચી અને એવી તાણી તો પેલું અને પછી સ્વામી જઠરાગ્નિ પ્રગટાવી અંદરથી એવી પ્રગટાવી તો પેલું તૂટ્યું અંદર માંડ્યું બળવા એવું બળવા માંડ્યું એવું બળવા માંડ્યું અને તો પહેલાં તો એને એમ કે અંદર જવામાં આપણે સારું રાખશે પણ અંદર તો સ્વામી એવી પોતાની નાળીઓ ખેંચીને જઠરાગ્નિ પ્રગટાવી તો પેલું તૂટ્યું મંડું બળવા અને સ્વામીને મંડુ પ્રાર્થના કરવા કહે આજ મુજ ઉગારો કે દિન કરું છેડ મારો પછી ગયું દઈ વરદાન પૂર્યો પર છો પૂર્યો પર છો શ્રી ભગવાન હેમ સચિદાનંદજી સંત પામ્યા પરચા ભજી ભગવંત એવી રીતે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે અનેક પરચાઓ પૂર્યા છે સ્વામી કે પરચાનો લખતા બહાર આવે નહીં એટલા સચ્ચિદાનંદ સ્વામીના જ પરચાઓ છે અને સચ્ચિદાનંદ સ્વામી પણ એવા ઐશ્વર્ય પ્રતાપો મહારાજની કૃપાથી મહારાજની ઈચ્છાથી શક્તિથી જણાવેલા છે એક દિવસ ચોમાસાનો સમય હતો અને પહેલાં એભલ ખાચર એમને એવો નિયમ હતો કે મહારાજના એમને શંકરજીના દર્શનનો નિયમ હતો અહીંયા દરબારગઢમાં ભગવાનની બિરાજા આટલા સંતો તો એમને શંકરજીના દર્શનનો નિયમ કે ઘેલાના સામે કાંઠે શંકરજી મહાદેવનું મંદિર એ મહાદેવના દર્શન કરીને પછી જ અનજળ લેવાનું તો ચોમાસાની સિઝનમાં એટલો બધો વરસાદ વરસ્યો એટલો બધો વરસાદ વરસ્યો કે ઘેલામાં એટલું પૂર આવેલું કે સામે કાંઠે જઈ શકાય નહીં અને આમ એ ખાચરને ચાર પાંચ દિવસના ઉપવાસ થયા ઉપવાસ થયા અને આમનાથી તો કાંઠી દરબાર હોય એમનાથી તો જમ્યા વગર રહેવાય નહીં એટલે ખૂબ એ થયું અને પછી આવીને મહારાજને એમના જે દીકરી હતા એમ એભલ ખાચરનો એ પ્રસંગ છે કે એભલ ખાચર એટલે એમણે પછી આવીને મહારાજને કીધું મહારાજ કે કે કેમ તમે હમણાં આટલા દિવસથી જમાડ્યા નથી કે મારે તો મહાદેવજીના દર્શનનો નિયમ છે એ જ્યારે દર્શન ના થાય ત્યાં સુધી હું જમવું નહીં મહારાજ કે અમે તમને અહીંયા દર્શન કરાવીએ તો મહારાજ એ રીતે અહીંયા કેમ દર્શન થાય મહાદેવજીના એટલામાં સચ્ચિદાનંદ સ્વામી ત્યાં હશે મહારાજ ક્યાં સચિદાનંદ સ્વામી છે શંકરજી જેમ શંકરજી મહાદેવ જ છે એ ભલખાચર કે મહારાજ એ તો ખેતી કરનારા એક સાધા સાદા સાધુ છે એમાં ક્યાં મારે મહાદેવજી જોવા ત્યાં તો મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ઇશારો કર્યો તો સચ્ચિદાનંદ સ્વામીના સ્વરૂપમાંથી તો અનંત શિવજી પ્રગટ થયા અને આખા એ દરબારગઢમાં શિવજી શિવજી ભરાઈ ગયા પછી મહારાજ કે આમાં તમારા શિવજી કયા છે તમારા જે મહાદેવ હોય એના દર્શન કરી લો અને તમારા નિયમ પૂરા થઈ જાય ત્યારે તો હેબલ ખાચર તો વિચારવા પડી ગયા કે આમાં મહારા શિવજી કયા મહારાજને કે મહારાજ હું ઓળખી શકતો નથી ત્યારે મહારાજ કીધું કે આમાંથી જે હેબલ ખાચરના શિવજી મહાદેવ હોય એ આગળ આવો ત્યારે પછી એમના જે મહાદેવ હતા એ આગળ આવ્યા ત્યારે અભલ ખાચર એના દર્શન કર્યા અને પછી બધા શિવજી પાછા સચિદાનંદ સ્વામીમાં લીન થઈ ગયા ત્યારે પછી અભલ ખાચરને થયું કહો હું જે મહાદેવજીના દર્શન કરવા હામે કાંઠે જાઉં છું કાયમ એવા તો અનંત મહાદેવજી આ સચિદાનંદ સ્વામી જેવા જે ખેતી કરે છે કાયમવાડીમાં એની અંદર સમાઈ જાય છે તો આવા તો અનંત સાધુઓ આ દરબાર દરબારગઢની અંદર રહે છે અને એ બધાય સાધુઓ જેને ભગવાન માને છે ભગવાન સ્વામિનારાયણ એ કાયમ મારા દરબાર ગઢ મારે છે માટે મારા તો કેવા મોટા ભાગ્ય છે ત્યારે એને મહાત્મા જણાણું સ્વામી કેવી રીતે અનંત પરચાઓ સચ્ચિદાનંદ સ્વામી દ્વારા મહારાજે પુરાવ્યા છે અને મહારાજે પણ સ્વામીની અનંત રક્ષાઓ કરી છે પડે કષ્ટ ને જો કાંઈ કરે સહાય હરી તે માઈ વર્તે છે અતિ આનંદ સુણો આવી રીતે નિષ્કુળાંતે જ્યારે પોતાના આશ્રિતોને દુખ આવે છે ત્યારે ભગવાન પોતે પોતાના આશ્રિતની રક્ષા કરવા માટે પ્રગટ થાય છે અને એની પોતાના આશ્રિતોની રક્ષા કરે છે એ ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કોન્મની ભક્ત ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે શ્રીજિમહારાજે સ્વામી તથા સ્વામી આદિને પર્ચાપુર નામે એકસોને ચોત્રીસ પ્રકરણ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराजनीजय